આ તરફ વલસાડના ધરમપુરમાં કાકડકુવા ગામમાં મતદાન બાદ બબાલ થઈ. ચૂંટણી એજન્ટો અને ગામલોકો વચ્ચે બબાલ થતાં માહોલ ગરમાયો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન બસમાં મુકાઈ ગયા હતા, પરંતુ બસમાંથી ઈવીએમ પાછા ઉતારીને સ્કૂલમાં લવાયા હોવાનો આક્ષેપ છે. આ સાથે એજન્ટોએ ઈવીએમ સાથે છેડછાડ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. તો બીજી તરફ વિવાદ થયા બાદ ઈવીએમમાં છેડછાડ થઈ હોવાના આક્ષેપ અંગે કલેક્ટરે ખુલાસો કર્યો છે. કલેક્ટરે કહ્યું કે ઈવીએમમાં કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં નથી આવી. ઈવીએમ સીલ કરવાનું રહી ગયું હોવાથી ફરી ઉતારવામાં આવ્યા હતા. પ્રોસેસ પૂરી કરી, આ પ્રોસેસ પૂરી કરીને એ લોકો બસમાં ચડી ગયા હતા. ઈવીએમમાં જ્યારે પણ સીયુ પર ક્લોઝ એ બટન દબાવવામાં આવે છે, પૂર્ણ એ બટન દબાવવામાં આવે છે, એમાં પછી કોઈ છેડખાની પોસિબલ હોતી નથી. જ્યારે અમારા ધ્યાન પર એવું આવ્યું કે આ સીલમાં એક દોરો મારવાનો બાકી રહ્યો છે, એટલા માટે પોલિંગ પાર્ટી નીચે ઉતરી હતી. એમાં બીજું કોઈ છેડછાડ થયેલી નથી, ઈવીએમમાં કોઈ છેડછાડ પોસિબલ પણ નથી.